સુજાત નોલેજ પાવર માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત દવે. આજે આપણે ક્વેશ્ચન સિરીઝ લઈ રહ્યા છીએ જીએસટી ની. મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ ની એક્ઝામ જે આવનારી 1-2 મહિનાની એક્ઝામ માં જીએસટી ના ક્વેશ્ચનો મુખ્યત્વે પૂછાશે જ. 1-2 ક્વેશ્ચન તો હોવાની સંભાવના રહેલી છે. એના માટે મને સ્પેશિયલ પીપીટી બનાવવા ની જરૂરિયાત પડી. હું તમને અમુક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈ રહ્યો છું, તે તમે વાંચી નોટ ડાઉન કરવા નમ્ર વિનંતી તમારા છોકરા. જીએસટી ક્વેશ્ચન સિરીઝ. સૌથી પહેલું જીએસટી શું છે? એનું ફૂલ ફોર્મ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. ક્વેશ્ચન નંબર 2, જીએસટીનો નોટની નંબર કેટલા આંકડાનો હોય છે? તો 15 આંકડાનો. પ્રથમ 2 આંકડા રાજ્ય દર્શાવે છે, બાકીના 12 આંકડા, 3 થી લઈને 12 આંકડા એ પાન કાર્ડ નંબર દર્શાવે છે, આધાર કાર્ડ નંબર દર્શાવે છે. જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષો અસીમદાસ ગુપ્તા 2000ની સાલમાં તૈયાર કર્યું હતું એનડીએ સરકાર વખતે. જીએસટી લાગુ કરવાનો વિચાર કોને આવ્યો? તો 2003ની અંદર કેરકર સમિતિ. જીએસટી નું પ્રારૂપ એનડીએ સરકાર વખતે અસીમ ગુપ્તાએ રજૂ કર્યું હતું. જીએસટી નો વિચાર આવ્યો કેરકર સમિતિએ 2003માં. જીએસટી કાઉન્સિલ બનાવવાની વાત કઈ સમિતિએ કરી? તો નરેન્દ્ર મોદી સરકારની અંદર અમિત મિશ્રા સમિતિ. જીએસટીની પ્રથમ કાઉન્સિલ પરિષદ ક્યારે યોજાઈ? તેવી સપ્ટેમ્બર 2016ના રોજ. જીએસટીની પ્રથમ કાઉન્સિલ પરિષદ ક્યારે યોજાઈ? તેવી સપ્ટેમ્બર 2016ના રોજ. જીએસટી કાઉન્સિલમાં કેટલા સભ્યો છે? 33. મિત્રો, આપણે એવું પણ યાદ રાખી શકીએ ગુજરાતના 33 જિલ્લા જીએસટી કાઉન્સિલના સભ્ય 33. ગુજરાતનો પણ જીએસટીનો પણ જીએસટીના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી? 18 બેઠક. જીએસટીનું બિલ લોકસભામાં કોને અને ક્યારે રજૂ કર્યું? અરુણ જેટલીએ 2015માં રજૂ કર્યું હતું. અને રાજ્યસભામાં જીએસટીનું બિલ ક્યારે પસાર કર્યું હતું? 3 ઓગસ્ટ 2016ના રોજ. 3 ઓગસ્ટ 2016ના રોજ પસાર થયું હતું. અહીંયા એક મિસ્ટેક છે, તમને પોઈન્ટ આઉટ કરું. અહીંયા લોકસભાની અંદર રજૂ તો કર્યું હતું, પણ આ લોકસભામાં પસાર થયું. લોકસભામાં ક્યારે પસાર થયું? 8 ઓગસ્ટ 2016ના રોજ. જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી? 8 સપ્ટેમ્બર 2016ના રોજ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. 8 સપ્ટેમ્બર 2016ના રોજ જીએસટી પસાર કરનાર સૌથી પ્રથમ રાજ્ય વિધાનસભામાં, રાજ્ય વિધાનસભાની અંદર આસામ. અને બીજું 23 સપ્ટેમ્બર ગુજરાત. SGST સ્ટેટ જીએસટી બિલ વિધાનસભામાં ક્યારે રજૂ થયું? 7 મે 2017ના રોજ વિધાનસભામાં રજૂ થયું. ગોવા વિધાનસભામાં પસાર થઈ. જીએસટી બિલનું વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય, આપણને બધાને ખબર છે જમ્મુ કાશ્મીર સૌથી છેલ્લું હોય, કારણ કે જમ્મુ કાશ્મીર ઉપર 370ની કરમના અન્વયે આપણે કોઈ પણ ફાઇનાન્સ બિલને ફોર્સફુલી આપણે રજૂ નથી કરી શકતા. એના માટે તેની વિધાનસભાને નક્કી કરવાનું હોય છે. તો જમ્મુ કાશ્મીરની અંદર 5 જુલાઈના રોજ બિલ રજૂ થયું. જીએસટીના કેટલા સ્લેબ છે? તો 5 સ્લેબ. કયા કયા? 0%, જે આપણને અત્યારે દવા, ખેતીવાડી, દૂધ એક્સેટ્રા. 5%, 12%, 18%, 28%. મિત્રો, 0%, 5%, 12%, 18%, 28%.
જીએસટી ના વિવિધ પ્રકારો, એક સીજીએસટી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો ટેક્સ, એસજીએસટી સ્ટેટ ગવર્મેન્ટ નો, આઈજીએસટી બે સ્ટેટ ભેગા હોય અને એનો સ્ટેટ ઇન્ટિગ્રેટેડ, યુટીજીએસટી યુનિયન ટેરિટરી. જીએસટી ના કેટલા પ્રકારનો ટેક્સ, કેવો પ્રકારનો ટેક્સ છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? પરોક્ષ ટેક્સ છે. જીએસટી ના આમાંથી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થશે? મેં તો પેલા ટેક્સ નું ચક્કર ખૂબ જ હાઈ હતું, તે ટેક્સ નું ચક્કર સ્લો કરવા માટે જીએસટી નો અમલ કરવામાં આવ્યો છે. 17 જેટલા ટેક્સો નાબૂદ થશે. અત્યારે વિશ્વમાં સૌથી ઊંચું જીએસટી નું સ્લેબ કયા દેશમાં છે? ભારતની અંદર 28% છે, દ્વિતીય આર્જેન્ટિનામાં 27%. આપણે જેમ આમ કહ્યું એવી રીતે 28%. આ સૌથી ઊંચામાં ઊંચો સ્લેબ છે ભારતમાં, આર્જેન્ટિનામાં 27%. જીએસટીના અમલ માટે બંધારણીય સુધારા બિલ કયો નંબરનું હતું? બંધારણીય સુધારા બિલ હતું 122માં નંબરનું, અને બંધારણીય સુધારો હતો 101માં નંબરનો. ભારતમાં જીએસટીનો અમલ ક્યારથી થયો? 1/7/2017 રોજ જીએસટીનો અમલ થયો, 1 જુલાઈ 2017 રોજ. જીએસટીનો અમલ કરનારું ભારત કયું રાજ્ય છે? 161. એના પહેલા જીએસટીનો અમલ મલેશિયાએ કર્યો, 160મું રાજ્ય. 2018માં કયો દેશ જીએસટી લાગુ કરી રહ્યો છે? સાઉદી અરેબિયા.